અમદાવાદના સરકારી હવે લાંચ લેતા કોઈની ભરતા ન હોય તેમ એક એક પછી લાંચની ઘટના સામે આવી રહી છે અમદાવાદના મ્યુનિસિપલ કોર્પોરેશનમાં સિનિયર ક્લાર્ક તરીકે ફરજ બજાવતા હતા એવા અધિકારી કે જે એક લાખ ત્રીસ હજાર ની લાંચ લેતા રંગે હાજર રહ્યા છે આરોપી અરવિંદ જાની એ ફરિયાદના સાતમા પગાર પંચના બિલ માટે થઈને

એસીબીનો ટોલ ફ્રી નંબર પર ફોનની લાંચ નહી આપવાનું કહેતા એસીબીએ આરોપીને અમદાવાદના લાલ દરવાજા પાસે લકી હોટલની અંદર છટકુ ગોઠવ્યું હતું અને રૂપિયા એક લાખ ત્રીસ હજારની લાંચ લેતા રંગે હાથ ઝડપી પાડ્યા છે આરોપીની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં સિનિયર ક્લાર્ક તરીકે ફરજ બજાવતા અરવિંદભાઈ જાનીને એસીબીએ એક લાખ ત્રીસ હજારની લાંચ લે રંગે હાથ ઝડપી પાડ્યા છે જો કે સિનિયર ક્લાર્કમાં ફરજ બજાવતા આરોપી અરવિંદભાઈ ઝાનીએ અગાઉ પણ કોઈ પણ કામગીરી માટે લાંચની રકમ માંગી છે કે કેમ તે અંગે પણ તપાસ કરવામાં આવી રહી છે જેમાં એસીબી દ્વારા ક્લાર્કના ઘરે સર્ચની કામગીરી હાથ ધરવામાં આવી છે લાંચ લેનાર ક્લાર્કની તો હાલ એસીબી દ્વારા ધરપકડ કરવામાં આવી છે આ સિવાય અગાઉ પણ તેમણે લાંચ લીધી છે કે નહીં તે બાબતમાં પણ પોલીસે પૂછપરછ હાથ ધરી છે દેવાંગાચાર્ય જીટીવી ન્યૂઝ અમદાવાદ